बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अस्सलामुअलैकुम। केम छो विद्यार्थी मित्रो, दीकरी हो। आज आप धोरण नौ विषय गणित पाठ छ रेखाओ अने खूणा एमां प्रभेद 6.8 जोईशुं। बराबर ने? जो ज्यारे पण कोई प्रभेद जोवामां आवे ने तो तेमां कोई नवी व्याख्या आवती होय के नवो शब्द आवतो होय एना विशे आपणे पहेला विचारीए अने पछी आपणे ए प्रमेय पर जवानुं। बराबर? तो अहींया कह्युं छे के जो अहींया ज आगळना प्रमेय वखते मैं तमने वात करेली के जो त्रिकोणनी एक बाजुने लंबावामां आवे एटले के जो वाळुं जो विधान होय तो पक्ष अने सज्ज एटले हुं एकदम ईजी थई जाय। एटले जो पछीनुं जे वाक्य छे अने तोनी आगळनुं एने आपणे पक्ष कहीशुं अने तो पछीनुं जे वाक्य छे जे अपूरुं थाय बहिष्कोण को त्रिकोण न बहिष्कोण तो आप ध्यान आप त्रिकोण न कोई एक खूणा साथ जो हूँ अह खूणोसी बात करू खूणोसी क्यों खूणो ए सी बी जे खूणा तो शिरोबिंदु तमे लेता होय ने ए हमेशा वच्चे जावे खूणो ज्यारे पण लखाय त्यारे એટલે ત્રિકોણના જે ખૂણા સાથે કોઈ ખૂણો રૈખિક જોડ બનાવતો હોય શું બનાવતો હોય રૈખિક જોડ તો આ ખૂણો એ ખૂણા એ સી બી એટલે ખૂણા સી સાથે ખૂણો એ સી ડી એ શું બનાવે છે તો કે રૈખિક જોડ रैखिक जोड़ बनावे छे माटे जे रैखिक जोड़ बनावे छे ते खूणा ने शू कहीशुं आपणे आने के बहिष्कोण कहेवाय। त्रिकोणना जे खूणा साथे रैखिक जोड़ बनावता खूणा ने रैखिक जोड़ आ रैखिक जोड़ बनावता खूणा ने रैखिक जोड़ कोने कहेवाय तो खबर छे ने બે આસન્ન કોણ એના ભુજ એ બે ભુજ રેખા બનાવે અને એક ભુજ એ બંનેમાં કોમન હોય સામાન્ય હોય તો એને આપણે રૈખિક જોડ કહીએ છીએ। તો ત્રિકોણના કોઈ ખૂણા સાથે રૈખિક જોડ બનાવતા ખૂણાને ત્રિકોણનો બહિષ્કોણ કહે છે। હવે જરા આપણે અહીંયા લઈએ કે ભાઈ ત્રિકોણના બહિષ્કોણની વાત આપણે કરી નાખીએ આપણે અહીંયા હવે આપણે અહીંયા લઈશું અંતર સમૂહ કોણ બીજો શબ્દ આવે છે અંતર સમૂહ કોણ તો ત્રિકોણના જે ખૂણા સાથે રૈખિક જોડ બનાવે છે તે ખૂણાને તો આપણે બહિષ્કોણ કહી દીધો કે બહિષ્કોણ જે ખૂણા સાથે રૈખિક જોડ બનાવે છે ઉલટું કહીશું બહિષ્કોણ જે ખૂણા સાથે રૈખિક જોડ બનાવે છે તે સિવાયના ખૂણા તે સિવાયના એટલે અહીંયા તે સિવાયના ખૂણાને શું કહીશું આપણે અંતઃસમ્મુખ કોણ શું કહીશું આપણે અંતઃસમ્મુખ કોણ કોને કે બહિષ્કોણ જે ખૂણા સાથે ત્રિકોણના જે ખૂણા સાથે રૈખિક જોડ બનાવે છે તે સિવાયના ત્રિકોણના ખૂણાને કહીશું આપણે બહિષ્કોણ સોરી અંતઃસમ્મુખ કોણ બરાબર ને તો હવે જરા આપણે આ એના પર જઈએ પ્રમેય પર જઈએ અને તમે આગળ જે પ્રમેય કરેલો છે એનો આપણે ઉપયોગ કરીશું બરાબર છે તો પહેલા તો કઈ આકૃતિ આપેલી છે આપણને કે ત્રિકોણ જ આપેલો છે એટલે ત્રિકોણનું નામ પણ આપણે આપી દીધેલું છે એટલે એ જ આપીશું આપણે બરાબર તો પક્ષમાં શું લખીશું કે પક્ષમાં લખીશું ત્રિકોણ એ બી સી માં કયો ખૂણો તમારે બહિષ્કોણ બનાવે છે તો તે લખવું પડશે આપણે તો અંતઃસમ્મુખ કોણ કયા થયા કે અંતઃસમ્મુખ કોણ થયા ખૂણો એ અને ખૂણો બી માટે અંત સમ્મુખ કોણ ખૂણા એ નું નામ શું બની જાય કે ખૂણો બી એ સી પણ બને
અને ખૂણો ખૂણા બી નું નામ ખૂણો સી બી એ પણ થાય. ખૂણો એ અને ખૂણો બી છે. ફક્ત શિરોબિંદુ પરથી પણ નામ આપી શકાય ત્યારે કે જ્યારે એની સાથે બીજો કોઈ ખૂણો જોડાયેલો ન હોય ત્યારે. જો અહીંયા છે એટલે આપણે આ ખૂણાને ખૂણો સી કહીએ કે તો નહીં ચાલે. કેમ નહીં ચાલે? કારણ કે ખૂણો સી એટલે ખૂણો એસીબી પણ બને છે અને ખૂણો એસીડી પણ બને છે. બંનેમાં સી આવે છે, શિરોબિંદુ, એટલા માટે નહીં બને. હવે સાધ્ય લઈએ. બહિષ્કોણ નું માપ એટલે ખૂણો એસીડી. જરા જુઓ ઉપર આ પ્રકારે બનેલ બહિષ્કોણ. બહિષ્કોણ અંતઃસમ્મુખ કોણના સરવાળાને સમાન થાય. અંતઃસમ્મુખ કોણ કયા? તો કે આ રહ્યા ખૂણો એ વત્તા ખૂણો બી. જો આપણે આગળ તમને ખ્યાલ છે ને કે આપણે શું કરેલું? તો કે આપણે અહીંયા જે ખૂણા છે એને આપણે એક બે ત્રણ નામ આપી દીધેલા. એના પછી આપણને સરળ પડે છે આ આકૃતિ સમજવામાં. તો હવે અહીંયા પણ આપણે જોઈએ કે પ્રમેય આગળના પ્રમેયનો પણ ઉપયોગ કરી શકાય અને બીજી રીતે પણ કરી શકાય. બરાબર છે? તો આપણે હવે શું કરીશું? તે કે જરા જોઈએ કે ભાઈ અહીંયા ખૂણો એક, ખૂણો બે અને ખૂણો ત્રણ, તો પ્રમેય 6.7 શું કહે છે? કે ભાઈ પ્રમેય 6.7 એવું કહે છે કે આ ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. બરાબર છે? તો આપણે એ પરિણામના ઉપરથી પણ સાબિત કરી શકીએ. તો અહીંયા આ ખૂણાનું નામ આપી દઈએ નંબર 4. બરાબર? તો હવે આપણે લઈશું અહીંયા કે સાબિતી. સાબિતીમાં આપણે શું લખી દેવાનું છે? કે પક્ષ તો પહેલો લખી દેવાનો કે ભાઈ ત્રિકોણ એબીસી માં શું છે. કે ત્રિકોણ એબીસી માં આપણે લંબાવી દીધી એક રેખા, એટલે ત્રિકોણ એબીસી માં ખૂણો એ સી ડી બહિષ્કોણ છે. બરાબર? હવે આપણે કયા ખૂણાને નંબર આપ્યા છે? એનું નામ આપ્યું છે ને ખૂણો એ બરાબર ખૂણો એ, ખૂણો બી બરાબર ખૂણો બે, ખૂણો સી બરાબર ખૂણો ત્રણ અને ખૂણો એ સી ડી બહિષ્કોણ બરાબર શું લઈશું? ખૂણો 4. બરાબર છે? પ્રમેય 6.7 શું કે છે? કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. તો અહીંયા લખીશું આપણે કે પ્રમેય 6.7 પ્રમાણે ખૂણો 1 વત્તા ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર 180. પરિણામ નંબર 1. ખ્યાલ આવ્યો? ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય છે માટે. બરાબર છે? તો આને આપણે કયું પરિણામ કહ્યું છે? કે પરિણામ 1. હવે કયો ખૂણો રૈખિક જોડ બનાવે છે? તો કે બહિષ્કોણ કોની સાથે? તો કે ખૂણા સી સાથે. બરાબર છે? એટલે ખૂણો એ સી ડી અને ખૂણો એ સી બી રૈખિક જોડના ખૂણા છે. માટે કેવા કેવા છે? તો કે પૂરક. બંને સરળ કોણ બનાવે છે ને બંનેના માપનો સરવાળો. બરાબર છે? એટલે આપણે લઈશું કે ખૂણો એસીડી વત્તા ખૂણો એસીબી બરાબર 180. કેમ? કે રૈખિક જોડના ખૂણા સરખામણી કરવો જોઈએ. તો જુઓ પરિણામ 1 અને પરિણામ 2 માં કઈ બાજુ સરખી છે? જમણી આ ડાબી બાજુ કહેવાશે આગળની અને પાછળની શું કહેવાશે? જમણી બાજુ કહેવાય. બરાબર ને? તો બંને સમીકરણની ડાબી બાજુ જમણી બાજુ સરખી છે. બંનેની જુઓ, બંનેમાં 180 આવે છે જમણી બાજુ. જો કોઈ પણ બે સમીકરણ કે બે પરિણામ એમાં કોઈ એક બાજુ બંનેમાં સરખી હોય તો બાકીની બાજુ પણ કેવી થશે? કે સરખી જ થાય. એટલે જો જ
જમણી બાજુ સરખી હોય તો ડાબી બાજુ પણ સરખી થાય એટલે માટે પરિણામ એક અને બે પરથી શું કહી શકાશે કે ખૂણો એક વત્તા ખૂણો બે વત્તા ખૂણો ત્રણ બરાબર શું આવશે તો ક્યાં બદલે ખૂણો ચાર વત્તા ખૂણો ત્રણ બરાબર છે હવે જરા જોઈએ કે ડાબી અને જમણી બાજુમાં કયું સરખું દેખાય તમને કે ખૂણો ત્રણ તો ખૂણો ત્રણ ને આપણે ઉડાવી દઈશું બંનેમાં સરખી નિશાની પણ સરખી છે અને બંને એક જ ખૂણો છે નીકળી જશે એટલે માટે ખૂણો એક વત્તા ખૂણો બે એટલે કે બંને ખૂણાના માપનો સરવાળો કોના જેટલો થયો ખૂણો ચાર પણ ખૂણો એક અને ખૂણો બે શું છે કે ખૂણો એક અને ખૂણો બે તો અંતર સમૂહ કોણ છે એ અને બી એટલે